શહેરના પીપલોદ ખાતે આવેલ સુમન મલ્હાર આવાસમાં છેલ્લા 6 મહિનાથી રહીશો પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રને ફરિયાદ કરવા છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઇઝેશનમાં જોવા જોઈએ તો સ્માર્ટ સિટીમાં સુરતને ઓળખાણ પ્રાપ્ત થઈ છે, જેમાં તંત્ર દ્વારા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય છે તેવું કહેવામાં આવે છે. પણ શહેરના પીપલોદ ખાતે આવેલ સુમન મલ્હાર આવાસમાં જોતા ઘણા પ્રશ્નો ઉપજે છે. રહેવાસીઓ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા અહીં ઊભી થઈ રહી છે. સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય સહિત વહીવટ તંત્રના અધિકારીઓ સહિત લોકોને અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો નિરાકરણ હજી સુધી આવ્યો નથી. ત્યારે આજે રહેવાસીઓ દ્વારા રોડ પર ઉતરીને પાણીના ખાલી બેડા બતાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આગામી સમયમાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી રહેવાસીઓ દ્વારા આપવામાં આવી છે. ઘર મળ્યા પરંતુ પાણી નહીં આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સુમન મલ્હાર આવાસવાળા છે તેઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જે છેલ્લા 6 મહિનાથી અહીંયા પાણીની સમસ્યા અવરનવર સામે આવી રહી છે, ત્યારે જે સુમન મલ્હાર જે આવાસ છે તેના દ્વારા અહીં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે સાથે રહીશું, જોડાયા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી મેડમ, કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે? અમને પાણી જોઈએ, બીજા અમને કંઈ નથી જોઈએ. સગવડ તો આવેલા છે અમારા મકાનની, પણ અમને પાણીની સગવડ નથી. અમને પાણી જ જોઈએ, બીજું કંઈ નથી જોઈએ. છેલ્લા કેટલા મહિનાથી પાણી નથી આવતું ને કેવા પ્રકારની તમે વિરોધ? 6 મહિના થઈ ગયો પાણીના પ્રોબ્લેમ જ છે. હવે 1 કલાક પણ પાણી નથી આવતું, અડધા કલાક પાણી આવે છે. પાણી નથી આવતું, કેવા પ્રકારની સમસ્યાઓ તમારા સમસ્યા છે ભાઈ? અમે પાણીના લીધે, પાણી વગર અમે રાંધી નહીં શકતા, ખાઈ નહીં શકતા. રોજ વેચાણ પીવાનું કાઢી લાવીને કરે. અહીંયા મ્યુનિસિપાલિટી વાળા આવીને જોઈ જોઈને જતા રહે છે, પણ કશું નિરાકરણ લાવતા નથી એનો. અહીંયા પાણીનો ફોર્સ જ નથી આવતો. જે પૈસા જોઈએ છે તે આવતું જ નથી ને. અમને તો કે 24 કલાક પાણી મળશે, અમને 1 કલાકો પાણી નથી મળતું. રોજ અમે બહારથી પાણી લઈને આવીએ છીએ. અમે દરેક જગ્યાએ રજૂઆત કરી. ચાવડા સાહેબની વાત કરો કે ચૌધરી સાહેબની વાત કરો, એથી આગળ એમ મેયર બેનને પણ અમે વાત કરી, એથી જે જે આપણા કોર્પોરેટરો છે એમને પણ વાત કરી. અને હવે જો કદાચ આ સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપીએ છીએ કે કદાચ અમારે એસએમસીની લાઈન પણ તોડવી પડે તો અમે એ પણ તોડવા માટે તૈયાર છીએ. કેમ કે પાણી વગર ચાલવાનું નથી, રાહ જોવાની, એનો પણ એક સમય હોય અને એ સમય હવે પૂરો થઈ ચૂક્યો છે. તો મહેરબાની કરીને જો અમારી અરજ તમે સાંભળો અને અમને મિનિમમ ઓછામાં ઓછું 4 કલાક પાણી આપો, નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. અરે બચ્ચા સ્કૂલ જાય કે ભાઈ પાણી વગર કેવા પ્રકારની છેલ્લા 2 મહિનાથી પાણીની એવી સમસ્યા છે કે તાપી નદી બાજુમાં હોવા છતાં પાણીની સમસ્યા બહુ છે. બીજા નંબરમાં કે આ ઉંમરમાં અમે નીચે ભરવા આવવું પડે તો અમારા વડીલોનું ક્યાં સુધી ઝૂકવું? હવે તો થોડીકની સમસ્યા તો સાંભળો સાહેબને, કંઈ આવું ક્યાં સુધી રહેશે એમ. એટલે અમારી નમ્ર વિનંતી છે, નકર અમે આંદોલન કરશું અને મોટી ચીમકી આપશું, પાઇપલાઇન બધું તોડી નાખું. ક્યાં સુધી અમે આવું નવસહન કરશું? 3-3 વખત, 4-4 વખત આવી ગયા, તે છતાં કોઈ એનો નિકાલ જ નથી થતો. જે દર્શક મિત્રો, જે સુમન મલ્હાર આવાસ છે જે પીપલોદ ખાતે રાહુલ રાજમૌલી પાછળ આવે છે, તેમના રહીશો દ્વારા જે અહીંયા અગર આગામી દિવસોની અંદર અગર પાણી નહીં આવે તો એ લોકો એસએમસીની જે પાઇપલાઇન છે તેને તોડી નાખવાની જે ચીમકી આપી રહ્યા છે. આપણી સાથે બીજી મહિલાઓ પણ ઉપસ્થિત છે. જી મેડમ, કેવા પ્રકારની તમારી જે સમસ્યા છે? પાણી બહુ જ તકલીફ છે. રોજ ઉઠલે પાણી ટેન્શન આવી જાય, પાણી આવશે કે નહીં આવે. પહેલી વસ્તુ તો પાણી આપો, નકમને નવી લાઈન આપો, કોઈ પણ તમને પાણી જોઈ. પાણીની બહુ જ સમસ્યા, છોકરાઓને તકલીફ પડે, ઘરે નોકરી ધંધાને તકલીફ પડે છે. મહેમાન કોઈ આવતા ના પડે ત્યાં પાણી નથી આવતું, એટલે અમને બહુ જ તકલીફ પડે પાણીની. 25% તો માણસ હજુ રહેવા નથી આવ્યું બરાબર. જે લોકો 2-3 રહેવા આવે તો પાણીના સમસ્યાને લીધે ખાલી કરીને ચાલ્યા ગયા, તો આ પાણીની સમસ્યા આવી રીતના રહેશે તો પબ્લિક રહેવા નહીં આવે તો પછી શું કરવાનું? એટલે પાણી આપો, પાણી આપો. આવાસ આપી તો તમે પાણી કેમ નથી આપતા? જે ઘર આપી દેવામાં આવે છે પરંતુ પાણી નહીં આપતા, જે અહીંયા સુમન મલ્હાર જે પીપલોદ ખાતે જે આવાસ આવે છે તેના રહીશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન રાજેશ ભટ્ટ સાથે લલિત સાહેબ, ન્યૂઝ સુરત.